એટલું વૈજ્ઞાનિક અને એટલું લોજિક છે આપણું ધર્મ. આપણે કહીએ છીએ કે ના, આજની નવી પીઢી એને તર્ક જોઈએ, એના પ્રશ્નો હોય, એને સમાધાન હોય, તો ધર્મમાં જાગૃતિ આવે, તો ધર્મ પ્રત્યે આસ્થા બેસે, તો આમ થાય. પણ ખરેખર આપણે એક એક સબ્જેક્ટ તમે કોઈ પણ વિચારી લો, એક શબ્દ પણ, જેવી રીતે આપણે આજે મને ગુરુદેવ કે આજ્ઞા, તો એ લોજિકલ છે. એક વ્યવસ્થા માટે, પરિવારની વ્યવસ્થા માટે, ઘરની વ્યવસ્થા માટે, નાના મોટાઓની મર્યાદા માટે આવશ્યક છે. તો એવી જ રીતે આપણે કર્મ સિદ્ધાંત જો કહીએ તો એ પણ એકદમ તર્કસંગત છે. ત્યાં આમ ખોટું આ તમે માની લો, વિશ્વાસ કરી લો એવું નથી. એનું લોજિક છે એના પાછળ, એનું કે કઈ રીતે, કેવી રીતે શું થાય છે, તો કેવી રીતે કર્મના અને જીવના બંધન થાય છે, કેમ બહાર ભેદભાવ દેખાય છે, બહાર અલગ અલગ અંતર દેખાય છે, એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથે, બીજા વ્યક્તિથી ત્રીજા વ્યક્તિ સાથે, એક પદાર્થો બીજું પદાર્થો ત્રીજા પદાર્થો, એના ટેસ્ટ, એની એક શાકભાજીનો ટેસ્ટ અલગ છે, બીજા શાકનું અલગ છે, ત્રીજા શાકનું અલગ છે, એમ કેમ થાય છે પ્રકૃતિમાં, મનુષ્યમાં પણ એમ કેમ થાય છે, એના પાછળ બધું રીઝન છે, તર્ક છે. તો એ તર્ક શું છે, તો કે શું પછી આપણે માનીએ કે જે કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવે છે, એ ભોગવવા પડે છે, અને પછી કર્મ ખતમ થાય, એમાંથી નવા કર્મ બંધાય છે, એ ઉદયમાં આવે છે, એ ભોગવે છે, તો શું આ કર્મનો ચક્ર એવી જ રીતે ચાલતું રહેશે? તો કર્મ તો પૂતગલ છે, કર્મ તો જડ છે, તો શું મારી આત્મા જડના આધીન છે, હું પરતંત્ર છું, મારું કોઈ અસ્તિત્વ નથી? જ્યારે કે એટલા માટે કીધું, નહીં, અસ્તિત્વ છે તમારું, તમે આ હીન ગ્રંથિથી ગ્રસ્ત નહીં થાઓ, તમને મનમાં હીન ભાવના ન આવે. આત્મદ્રવ્ય પણ પૂર્ણ સ્વતંત્ર છે, જીવ તત્વ સ્વતંત્ર છે, અને અજીવ તત્વ પણ પૂર્ણ સ્વતંત્ર છે. તમે એના માલિક નથી અને એ તમારો માલિક નથી. એ મારો માલિક નથી, એના કહેવા પ્રમાણે હું રહેતો નથી, અને મારા કહેવા પ્રમાણે એ રહેતો નથી. પછી અમે બંને આટલા વર્ષ અનાદિકાલથી સાથે કેમ છીએ, અને અમારી એટલી પાક્કી દોસ્તી છે, એટલી પાક્કી દોસ્તી છે કે હું આત્મા છું તો પણ હું શરીરને કહું છું હું છું. હું એટલે કોણ? હું એટલે રીતાબેન, રસીલાબેન, પ્રતિભાબેન, કોણ હોય? આ નામ કોને આપ્યું, કોને આપેલું છે આ નામ? પરિવારના લોકો આપ્યું છે, અને જ્યારે જન્મ થયું ત્યારે આપ્યું છે. એનો મતલબ જન્મના પહેલા જ્યારે મારી આત્મા હતી ત્યારે મારું નામ શું છે? તો કોને હું કહું છું હું છું? મારું, મને કોઈ પૂછે તમારું નામ, તમે કોણ, તો પરિચય મારો આપવાનું છે, તો હું પહેલા મારું નામ કહું. આ નામ કોનું છે, કોને આપ્યું હતું? જ્યારે જન્મ લીધું તું ત્યારે બીજું નામ હતું, દીક્ષા લીધી એટલે બીજું નામ થયું, તો કોનું નામ છે આ? કોણ? તો પછી કોણ છે? એટલી અમારી જો દોસ્તી છે શરીર સાથે, કે શરીરને જે નામ આપેલું છે એ નામથી હું મારી ઓળખાણ કરું છું કે હું છું. એક ચોપડીમાં ક્યાંય નામ લખવું હોય, અત્યારે ક્લાસમાં નામ લખવું હોય કે અત્યારે આ કોનું ક્લાસ છે, તો ત્યાં હું કહું કે યશાજીનો ક્લાસ છે. ચોપડીમાં નામ લખવું કે યશાજી, તો આ હું મારું પરિચય હું ક્યાં રાખું છું? હું શરીરનો પરિચય ને મારું પરિચય કહું છું. તો પછી આટલી દોસ્તી, જ્યારે કોઈ કોઈના આધીન નથી, કોઈ કહેવા કોઈના કહેવામાં રહેતા નથી, કોઈ કોઈને સુખ દુઃખની પડી નથી, તો આ કેવી રીતે છે? એકબીજાના ઉપર આશ્રિત નથી, પરતંત્ર નથી, સ્વતંત્ર છે, પણ બંને સાથે છે.
અને આ સાથ છૂટી શકે છે. અને દર ભાવમાં આપણે અનુભવ કરીએ છીએ કે આ શરીર છૂટ્યું અને બીજા શરીરમાં ગયા, પણ આત્માની પૂર્ણ અનુભૂતિ ન હોવાથી, આત્માનું સ્વતંત્ર અસ્તિત્વની ખબર ન હોવાથી એ ખબર નથી પડતી કે આ શરીર મેં છોડ્યું અને હું જ હવે બીજા શરીરમાં જાઉં છું અને બીજું શરીર મેં લીધું છે. જેવી રીતે એક રૂમમાંથી, મકાનના એક રૂમમાંથી નીકળીને તમે બીજા રૂમમાં જાઓ છો, કિચનમાંથી નીકળીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો છો, ડાઇનિંગ ટેબલ ઉપરથી ઉઠીને બેડ ઉપર જઈને આરામ કરો છો, તો ત્રણ જગ્યા જે તમે ફર્યા છો, તો આ ત્રણ જગ્યા તમને એવું નથી લાગ્યું કે એ એ રૂમમાં કોઈ બીજું હતું અને આ બીજા રૂમમાં ગયા તો કોઈ બીજું વ્યક્તિ થઈ ગયું. દરેક જગ્યા લાગે છે હું છું, તો દરેક ભાવમાં એ લાગે છે કે હું છું. પણ શું બદલાઈ ગયું? એક રૂમનો આકાશ પ્રદેશ અને બીજા રૂમનો આકાશ, એ અલગ અલગ રીતે નહીં. અહીંયા અલગ આકાશ પ્રદેશ હતા, ત્યાં અલગ આકાશ પ્રદેશ. તો એક એટમોસ્ફિયરમાંથી અમે બીજા એટમોસ્ફિયરમાં જાઉં. જ્યારે ત્યાં બહુ શરદી હોય ત્યારે અહીંયા આટલી શરદી ન હોય, અહીંયા આવો તો પછી તમને આટલી ઠંડ ન લાગે, તો તમે શું કરો? ગરમ કપડાં કાઢી નાખો. તો ત્યાંથી તમે આ ભાવમાંથી આવ્યા, આ દેશમાં આવ્યા, એટલે આ ભાવમાં આવ્યા, તો અહીંયાનું નેચર, અહીંયાનું વાતાવરણ, અહીંયાનું બધું બદલાઈ ગયું. તો એ પ્રમાણે તમે તમને પોતાને બદલ્યા. તો એવી જ રીતે દરેક જગ્યા ગયા, પણ હું કોણ છું એની સ્વતંત્ર અનુભૂતિ ન હોવાના કારણથી. અને ન હોવાનું કારણ શું છે કે ક્યારેક તો તમે મનુષ્ય ભાવમાં છો, ક્યારે તમે વનસ્પતિ જગતમાં ગયા, એકેન્દ્રિયમાં ગયા, ક્યારે તમે તિર્યંચમાં ગયા, ક્યારે તમે નરકમાં ગયા, ક્યારે ત્યારે સ્વર્ગમાં ગયા. તો જ્ઞાનની ચેતન, જ્ઞાન ચેતના જે છે એનો વિકાસ ફ્લક્ચ્યુએશન થાય છે, ક્યારે વધારે ક્યારે ઓછું, ક્યારે વધારે ક્યારે ઓછું, કે જેના કારણથી આ સ્મૃતિઓ બરાબર જતી નથી. અને ફ્લક્ચ્યુએશનનું કારણ શું છે? જેવી રીતે કરંટમાં ફ્લક્ચ્યુએશન થાય, તો 100 વોલ્ટનો બલ્બ લગાવો તો પણ આટલું પ્રકાશ નથી મળતું. અને લાઇટ પાવર બરાબર આવે તો 60 વોલ્ટના બલ્બમાં પણ સારું પ્રકાશ તમે વાંચી શકો એવું આવે છે. તો આ જે ફ્લક્ચ્યુએશન થાય છે, આ જ્ઞાનનું પણ એવી જ રીતે ફ્લક્ચ્યુએશન થાય છે. તો આ ફ્લક્ચ્યુએશન શેનાથી થાય છે? એનું કારણ કે એમાં ખરાબી આવી ગઈ. આ પ્રવાહ જે બરાબર આવતું હતું, કરંટ આવતું હતું વીજળીનું, એમાં થોડુંક ઓછું અધિકપણું થઈ ગયું. તો એ ઓછું અધિકપણું થાય છે ખરાબીના કારણથી. એ ખરાબી શું છે? રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષના કારણથી કર્મ ઉપર, જ્ઞાન ઉપર પડદા એવા આવી જાય છે કે જેનાથી જ્ઞાન બધું દેખાતું નથી. સૂરજ ઉપર પડદા આવી ગયા, વાદળા આવી ગયા અને સૂરજ દેખાતું નથી, સૂરજનો પ્રકાશ ઓછું થઈ ગયું છે. અભિધાનમાં કે આ ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે. ક્યારે તમે ભગવાન સ્વર્ગમાં ગયા ત્યારે એમને અવધિ જ્ઞાન હતું, પણ ભગવાન સ્વર્ગમાંથી જ્યારે પાછા મનુષ્ય ભાવમાં આવ્યા ત્યારે અવધિ જ્ઞાન નથી. તે અવધિ જ્ઞાન ક્યાં ગયું? જ્યારે સ્વર્ગમાં હતા ત્યારે અવધિ જ્ઞાન હતું એમને, અને મનુષ્ય ભાવમાં આવ્યા તો અવધિ જ્ઞાન નથી. તો એ અવધિ જ્ઞાન એમનું ગયું ક્યાં? એ ખોવાઈ ગયું ક્યાં? ક્યાં રહી ગયા? ત્યાંથી જન્મ સ્વર્ગમાંથી આવતા આવતા ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું, એવું થયું? નહીં થયું. એ બરાબર એટલું સાથે લઈને આવ્યા છે, પણ ત્યાંના સુખ ભોગના મોહના રાગ દ્વેષના એવા પડદા, વાદળા એવા આવી ગયા કે સૂરજનો પ્રકાશ દેખાતો નથી. અને એ વાદળા શું છે? એ મોહનીય કર્મ છે, કે મોહનીય કર્મ વચમાં આવી ગયો.
એટલે જ્ઞાન દેખાતો નથી, જ્ઞાનનું પ્રકાશ ઝાંખું પડી ગયું. એવી જ રીતે રાગદ્વેષના એવા પ્રગાઢ આવરણના કારણથી મનુષ્ય ભાવમાંથી નીકળીને તિરંચ ભાવમાં ગયા, તિરંચ ભાવમાંથી સારું થયું, પડદા થોડા ઝાંકા પડ્યા, લાઇટ કલરના પડદા થઈ ગયા, તો એ પાછા મનુષ્ય ભાવમાં આવ્યા, મનુષ્ય ભાવમાં આવીને પાછા સ્વર્ગમાં ગયા, સ્વર્ગમાંથી પાછા મનુષ્ય ભાવમાં આવ્યા, મનુષ્ય ભાવમાંથી પાછા એવા દુઃખ કર્યા, એવા કર્મ હિંસક કર્મ કર્યા કે જેના કારણથી નરકમાં ગયા. તો કર્મનું અસ્તિત્વ કેટલું, તમારે તમે જે જાઓ છો રાતના સૂતી વખતે તમે જુદા કપડાં પહેર્યા હતા, ઓફિસ ટાઈમે ઓફિસ જવા માટે તમે જુદા કપડાં પહેર્યા, તો એમાં થોડું ફેર પડે છે કે નહીં દેખાવમાં? દેખાવમાં ફેર પડે છે કે નહીં? બસ એ ફેર પડ્યો છે. તમે સૂટ પહેરો અને તમે સાડી પહેરો, તો સાડી જ્યારે પહેરો ત્યારે તમે કંઈક થોડા જુદા લાગો છો અને સૂટ પહેરો ત્યારે થોડા જુદા લાગો છો. જેમને તમે સૂટમાં નથી જોયા, સાડીમાં જ જોયા, એ સૂટમાં કદાચ ઓળખી પણ નહીં શકે, થોડું ફેર પડે. લાંબા વાળ હોય અને ટૂંકા વાળ હોય એમાં ફેર પડી જાય. દાગીના પહેર્યા તમે ક્યારે અનુભવ કર્યો કે નહીં કે દાગીના પહેરવાથી થોડું ફરક પડે છે? એક નાની સિટવાર, એક તમે નાકમાં જે પહેરો ને એ ન પહેર્યું હોય ત્યારે દ્રષ્ટિ આમ સીધી રહે છે આંખની જોવાની, અને નાકમાં પહેરો એટલે થોડીક આમ નમી જાય છે, સુંદર લાગે છે. તો દાગીના પહેરવાથી તમારી આંખ આમ જુએ છે કે આમ એકદમ થોડી શરમ, થોડી પ્રેમાળ, થોડું એવું એવું ભાવ ચહેરા ઉપર આવે છે ને? બરાબર છે ને વાત? ચશ્મા પહેર્યા હોય ને વગર ચશ્મા ના હોય તો ચહેરો થોડો અલગ લાગે છે કે નહીં? અલગ લાગે છે ને? બસ આ જ છે કે ક્યારે આપણે થોડા સરખી રીતે તૈયાર થઈએ છે, સારા કર્મ કર્યા છે, સારા દેખાવો છો, સારા લાગો છો, થોડું સભ્ય લોકોના વચમાં ગયા તો કંઈ કેવું હોય, કોઈનો વાંક દેખાડવો, એ થોડું સરખું બેસ ને, સારું નથી લાગતું, ધીરેથી કહીએ ને આપણે. અને કોઈ ન હોય ત્યારે કેવું કરે છે, બેસતા પણ નથી આવડતું, કહેવાનું ટ્યુન બદલાઈ ગયું, અવાજ બદલાઈ ગયો, શાલીનતા બદલાઈ ગઈ, વ્યવહાર બદલાઈ ગયા. તો આ થોડુંક બહારના વાતાવરણનું, કર્મના આ ઓછા અધિકપણાનું અને વ્યવહારનું આ ફરક પડે છે. પણ આ વ્યવહાર કાગળના ફૂલ છે. કાગળના ફૂલમાં સુગંધ ઓરિજિનલ હોય છે કે સ્પ્રે કરવાથી સુગંધ આવે છે? આ તમે વ્યવહારના કારણથી, કર્મના કારણથી થોડું ઠીકઠાક થઈ ગયા. અને જેને ઓરિજિનલ છે, જ્ઞાનના પડદા દૂર હટી ગયા, ગંદકી હટી ગઈ, વિશુદ્ધ થઈ ગયા, પછી જે કર્મ કરે એ સારું થાય. જ્યાં જુએ ત્યાં પ્રેમના આંખથી જુએ, એમાં વિકાર નથી આવતા. એટલા માટે શું કહ્યું, ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. ભગવાન કેવા છે, કોઈને જુએ છે કેવી રીતે જુએ છે, એના નેત્રમાં, એના જોવામાં, એના દૃષ્ટિમાં વિકાર નથી. એના શરીરને જોઈને બધાને એમના પ્રતિ આત્મીયતાનો, શ્રદ્ધાનો ભાવ જાગે છે, એમનાથી પ્રભાવિત થઈને ખોટે રસ્તે જતા અટકાય છે. પછી શું થયું, ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. ગાત્રે, ગાત્રે એટલે શરીર, શરીરમાં કોઈ વિકાર નથી. વક્ત્રે વિકાર, વાણીમાં કોઈ વિકાર નથી કે કોઈને ધોકો આપવા માટે મીઠા બોલે છે કે કોઈના સાથે ખરાબ કરવાની ઈચ્છા કરવા માટે કંઈ કહે છે,
ઈશારા કરે છે તો કોઈને ખરાબ થવા માટે ઈશારા કરે છે? કોઈના તરફ જુએ છે તો એમ નથી જોતા કે હવે તું એકદમ ચૂપચાપ બેસી જા, ઓલા આવ્યા છે એને ખબર પડી જશે તું શું કરે છે. એવી રીતે ઈશારા કરીને બધા નેત્રે ને ગાત્રે ને વક્ત્રે વિકાર, તો એવું વિકાર શૂન્ય એવું શુદ્ધ પરિશુદ્ધ જીવન બની જાય છે. અને એ અંદરના શુદ્ધતાનું પરિણમન છે, એ અંદરના શુદ્ધતાનું પરિણમન છે. અને અંદર શુદ્ધિ નથી અને ઉપરથી લોકોને દેખાડવા માટે સારું થઈએ તો આ કાગળના ફૂલ છે. અને એટલા માટે જે વ્રતો છે, એવું નથી કે કોઈ ખોટું બોલતા નથી સાચું, કે ચોરી કરતા નથી, કે આ નથી કરતા એ નથી, પણ એના જીવનનું અંતરંગ જે બેસ છે, આ ચતુર્થ ગુણસ્થાનમાં આવ્યા, કર્મનો મોહનો 69 કોડા કોડી સાગરોપમની સ્થિતિ એટલે ભયંકર કાળો કલર છે. અને એ કાળા કલરના ગ્લાસ ખિડકીમાં છે તો અંદરનો પ્રકાશ બહાર દેખાતો નથી. અને એ ગ્લાસ કાઢી દીધા આપણે અને થોડા યલો કલરના ગ્લાસ લગાડ્યા તો શું થઈ ગયું? પ્રકાશ બહાર આવે છે. એનો મતલબ મોહને કર્મનો જે ડાર્ક કલર હતો એ નીકળી ગયો અને પ્રકાશ આવી ગયો જીવનમાં. પ્રકાશ આવી ગયો એનો મતલબ શું છે? કે આત્મભાવ જાગૃત થયો, કરુણાનો ભાવ જાગૃત થયો. અને કરુણાનો ભાવ જાગૃત થયો એનો મતલબ છે અહિંસા આવી. મૂળ બેસ જે છે 12 વ્રતોમાં, જે વ્રત ગ્રહણ કરવાનું તો 5મા ગુણસ્થાનમાં છે, પણ 4થ ગુણસ્થાનમાં અહિંસા આવી. હવે અહિંસા આવી અને સત્ય બીજું વ્રત છે. તો સત્ય બોલવાનું મહત્વપૂર્ણ છે કે અહિંસાનો ભાવ મહત્વપૂર્ણ છે? શું મહત્વપૂર્ણ છે બેમાંથી? અહિંસાનો ભાવ મહત્વપૂર્ણ છે કે ચોરીનો ભાવ મહત્વપૂર્ણ, અચૌર્યનો ભાવ મહત્વપૂર્ણ છે? વિષયજી મને બધું ભેગું જ નથી. અહિંસા હો, આપણે હિંસા ના કરીએ, સત્ય બોલીએ ને ચોરી ના કરીએ ને, કહું કે મીન્સ હિંસા થાય, આપણને જ હિંસા થાય, બધું જોડાયેલું છે. ના ના, હિંસા અને અહિંસામાં ખબર પડે કે હિંસા ન કરવી જોઈએ, અહિંસા શ્રેષ્ઠ છે, અહિંસા બરાબર છે, એ કરવું જોઈએ. પણ અહિંસા અને સત્ય, તો અહિંસા મહત્વપૂર્ણ છે કે સત્ય મહત્વપૂર્ણ છે? અહિંસા, અહિંસા મહત્વપૂર્ણ છે. એટલે માત્રથી એટલે પહેલું વ્રત જે છે એ અહિંસાનું છે. અહિંસા બેસ છે. અને બેસ કેવું હોય? દિવાલ ઊભી થાય છે મકાનની, તો આ 10 ઇંચની દિવાલ ઊભી થાય છે, 5 ઇંચની દિવાલ ઊભી થાય છે, પણ એનો બેસ નીચે કેટલા ઇંચનો હોય? નીચે પાયો કેટલો ઇંચનો હોય? 10 ઇંચનો હોય? ન હોય, એના કરતા પોળો હોય. 10 ઇંચની દિવાલ માટે 4 ફીટનો ગઢો જોઈએ, અને એની મંજિલ જેટલી ઊંચી હશે, G+1 હશે, G+2 હશે, G+3 હશે, એ જેટલું જેટલું ઊંચો જશે એટલું એટલું ફાઉન્ડેશન એનું વધારે મજબૂત જોઈએ. તો જેટલું જેટલું અહિંસાનો ભાવ મજબૂત થશે, એમ એમ આગળ વ્રત લેવાનું, એટલે અનુવ્રત લેવાનું, પછી મહાવ્રત લેવાનું, પછી અપ્રમત્ત અવસ્થા આવવાનું, એટલે એક પછી એક કર્મ નો નિર્જરા જે થાય છે, એ કર્મની નિર્જરા થઈને જે વિશુદ્ધિ આવે છે, એ કોના કારણથી આવે છે? એનું બેસ શું છે? જીવનમાં સત્ય નથી,
ખોટું બોલે છે પણ અહીં સાચે તો એ મહત્વપૂર્ણ છે. અહિંસા એક વખત આવી જાય તો સત્ય આવશે. એનું થોડુંક હલકું છે સત્ય, એનાથી અચૌર્ય હજીને, એનાથી બ્રહ્મચર્ય, એનાથી અપરિગ્રહ. એટલે લોભ છૂટે એના પહેલા દ્વેષ બુદ્ધિ છૂટે છે, ક્રોધ છૂટે છે, અહંકાર છૂટે છે, અહિંસાના ભાવ આવે છે. એટલે સમ્યક તો પ્રાપ્તિ થઈ તો અહિંસાનો ભાવ આવ્યો, કરુણા આવી. એ અહિંસા દેખાડવા માટે નથી, કોઈના કેવા પ્રમાણે આવેલી નથી. શાસ્ત્રમાં વાંચું કે હિંસા ન કરવી જોઈએ, હું આત્મા છું, હું વિશુદ્ધ છું, અને હું કહું કે હું આત્મા છું, હું વિશુદ્ધ છું, હું શુદ્ધ છું, તો આ શું છે? શાસ્ત્રના શબ્દો ખાલી બોલે છે, પણ અહિંસાનો ભાવ જાગીને આત્માનુભૂતિ થાય તો આ અંદરથી આવેલું ભાવ છે. અને એ ભાવથી આવીને મને નરક નથી જવું, ત્યાં બહુ દુઃખ ભોગવું પડશે એટલે હું કોઈને દુઃખ નહીં આપું, મારે સ્વર્ગમાં જવું છે, મને ત્યાં સુખ જોઈએ એટલે અત્યારે હું ઉપવાસ કરી લઉં ભલે મને તકલીફ થાય, આ ધર્મ છે? આ અહિંસાનો ભાવ છે? પણ હું કોઈના તરફ કોઈની વસ્તુ છીનીને લઉં મારો સ્વભાવ નથી, હું કોઈને દુઃખ આપું મારો સ્વભાવ, કોઈને ખોટું લાગે એવું બોલું મારો સ્વભાવ નથી, હું કોઈને મારી જ ન શકું, મને એના પ્રત્યે આત્મીયતા છે. કોઈ એને મારે તો મને તકલીફ થાય છે. પોતાના બાળકને બીજા કોઈ ખબર હોય કે એને બરાબર નથી કર્યું અને બીજા વ્યક્તિ આવીને કહે છે કે એને બરાબર નથી કર્યું, તો પ્રેમના લીધે તમે શું કહો છો? એનું ધ્યાન નહીં હશે, એનું ધ્યાન નથી એટલા માટે થયું હશે, એને ખબર નથી એટલા માટે થયું હશે. કેમ આમ બોલાવું છું? એ પાડોશીની જેમ તમે પણ કેમ નથી દીકરાને ગરમ થઈને કહો છો કે તારી ભૂલ થઈ છે, તારે આમ ન કરવું જોઈએ? કહો છો કોઈ દિવસ? એકલા હોય ત્યારે વાત અલગ છે, પણ કોઈ પાડોશી કહેવા આવે કે તમારા બાળકે આ કર્યું, એ કહેવા આવે કે જો મારી મારા છોકરાઓની પેન્સિલ લઈને આવ્યો છે, તો આપણે શું કહીશું? ના હો, એના પાસે પણ એવી જ પેન્સિલ હશે, ભૂલથી લઈ આવ્યો હશે. એ અનુભવની વાત છે કે નહીં તમારી? કરો છો કે નહીં? હવે નહીં કરશે, હા હવે ધ્યાન રાખશે, હા ગમે તે રીતે એ શાંતિથી એ વાતને તમે પતાવો છો. કારણ શું છે? કે તમે એને દુઃખી ન કરી શકો, તમે એને અપમાનિત ન કરી શકો, તમારું પ્રેમ છે, આત્મીયતા છે. એના માટે આપણા બાળકથી ધક્કો લાગીને સારી એવી કિંમતી ક્રોકરીનો સેટમાંથી એક ગ્લાસ તૂટી જાય, એનો ધક્કો લાગ્યો ને પડી ગયો ને લાગ્યો, તો શું કરશો? શું કરશો? દોડીને જઈને પહેલા તને ક્યાં વાગ્યું તો નથી? ગ્લાસ ફૂટ્યું છે, તને વાગ્યું? લોહી નીકળ્યું? શું કરો છો? કે ખબર નથી પડતી, આંખ નથી જોવા માટે, જોઈને નથી ચાલ્યો, એક થપ્પડ મારી નથી? સૌથી પહેલા શું છે? તને ક્યાંય વાગ્યું તો નથી? કારણ કે કરી જ ન શકો, આત્મીયતા છે. અને કોઈ બીજાના છોકરાઓ કરે તો જો કેવું કર્યું,
એટલી સરસ મહેમાનો માટે અને ખાસ મહેમાનો માટે આ મેં નવી લાવેલી એટલી મોંઘી ક્રોકરી એને સેટ પકડી ગયો. હવે બધા જણા જમવા વિશે એક ગ્લાસ ઓછું આવશે તો શું કરવું? હવે ધ્યાન નથી રાખતા એ તમારે તમારે બાળકને થોડું એમાં રાખવું જોતું હતું ને, કહેશું કે નહીં? એ બાળક માટે તો કહેશું પણ બાળકના માને પણ જઈને કહેશું કે તમારે થોડું સાચવું સાચવીને બાળકોને સંભાળો જરા. ફેર પડી જઈશ. તો અહિંસા આ બેસ છે, પ્રેમ આત્મીયતા આ બેસ છે, એના આધાર ઉપર સાચું ખોટું આગળની વાત છે. બરાબર? તો પહેલા શરૂઆત કર્મના નિર્જરાની કે આત્મવિશુદ્ધિની કે આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું મૂળ જે ભાવ છે એ ભાવ ચોથા ગ્રસ્થાનમાં આવે. અત્યંત અનંતાનુબંધી કષાયના ક્ષય ઉપશમથી આવે છે. એટલે આ જુદા જે આટલા અનાદિકાળની જે આટલી બધી પ્રગાઢ દોસ્તી છે કે જે શરીરને આત્મા સમજીને કર્મને આત્મા સમજીને જે ચાલતા હતા એમાં થોડું બે અલગ છે દેખાવા માંડ્યા છે. અલગ છે એમ ખબર પડવા લાગી છે, એક અલગ છે એમ પોતાના અસ્તિત્વનો સ્વીકાર, પોતાના અસ્તિત્વનું દર્શન કે હું છું, હું આ શરીરથી ભિન્ન છું. આ થોડી શરૂઆત ક્યાંથી થઈ? તો સમ્યક્ત્વથી, ચોથા ગુણસ્થાનથી થઈ છે. અને એનાથી પછી એમાં રસ આવવા માંડે છે. એ રસ જે પહેલા ક્રોધ કરવામાં આવતો હતો, જે પહેલા હિંસા કરવામાં આવતો હતો, હવે એ રસ શેમાં આવે છે? ક્ષમામાં આવે છે. એ રસ આવે છે અહિંસામાં. એ રસ આવે છે એને ધર્મ રુચિ. એ રસ જાગ્યું છે. તો જે રસ તીવ્ર રસ મંદ રસ જે ક્રોધનું હતું એ તીવ્રમાંથી મંદ થયું, એટલે અહીંયા શું થયું? આત્માની વિશુદ્ધિ થવા માંડી. જેટલું જેટલું કલર ડાર્કમાંથી ઝાંકું પડવા લાગ્યું છે એટલું એટલી આત્માની વિશુદ્ધિ થવા માંડી અને આત્માનું સ્વરૂપ પ્રગટ થવા માંડ્યું. એટલે બે દ્રવ્ય સ્વતંત્ર છે. મારું અસ્તિત્વ સ્વતંત્ર છે, હું છું, અને પછી હું છું તો હું કેવો છું? હું કોણ છું? કોહમ, હું કોણ છું? એ ત્યાંથી પ્રશ્ન ઊભો થાય છે, ત્યાંથી જિજ્ઞાસા સમજ. અને એને જેમ જેમ જાણવાની વધે છે એમ એમ અહીંયા પરસ્પર આરસ પરસમાં છે. અને એવું નથી કે હંમેશા જ એવું થાય છે. ક્યારે પાછું ક્રોધ, પાછા વાદળ આવશે, પાછું સૂરજ ઢકાઈ જશે, અને પાછું એક સ્વતંત્ર સ્વચ્છ ધારા જે હિમાલયથી નીકળી છે એમાં પછી આસપાસની ગંદકી ગંદા નાલા આવીને મળે છે. ક્રોધના મિશ્રિત ગંધ વિકૃત થયેલા પાણી આવે છે, અહંકારનું વિકૃત થયેલું પાણી આવે છે, અને એ શુદ્ધ પાણી હજી અશુદ્ધ થાય છે. ક્યારે એ ખેતરમાં જઈને માટીમાંથી નીકળીને બાલુમાંથી નીકળીને પાછું શુદ્ધ થઈ જાય છે અને પાછું સ્વચ્છ થઈને પીવા લાયક થાય છે. પાછું એ ગંદુ થાય છે, એમાં ડ્રેનેજ લાઈન કોઈ છોડી દીધી, ગંદુ થઈ ગયું, કોઈ ફેક્ટરીનું પાણી એમાં નાખી દીધું તો કાળો થઈ ગયો. તો એવી રીતે બરાબર બરાબર ક્યારે શુદ્ધ થાય, ક્યારે અશુદ્ધ થાય, ક્યારે શુદ્ધ થાય, ક્યારે અશુદ્ધ થાય, એમ ચાલે છે. તો પછી જે પૂર્વ બાંધેલા કર્મ અને નવા કર્મ આ એક જ છે કે અલગ અલગ છે? પહેલાના કર્મનો અને નવા કર્મનો શું સંબંધ છે? એક માળા બનાવી, માળા બનાવી
તો દરેક ફૂલ સ્વતંત્ર છે. માળા બનાવીને તમે માળા ફેરો છો, એના માળા, એ માળા લઈ લો, દરેક પારા જુદા જુદા, દરેક મની જુદા જુદા છે, દરેક ફૂલ જુદું જુદું છે. અને પછી માળા કેમ છે, તમે એક ફૂલ ઉપાડો તો આખી માળા હાથમાં આવે કે નહીં આવે? આ ચાદર છે, આ ચાદરનો એક એક સૂત અલગ અલગ છે, પણ ગમે ત્યાંથી એક કૂનો પકડો તો આખી ચાદર આવી જશે કે નહીં? તો આ જુદા જુદા છે કે એક જ છે? જુદા જુદા છે કે એક છે? એક વ્યક્તિ અર્જુન માલી, જ્યારે એ અર્જુન માલી હતો ત્યારે એક દિવસમાં 6 વ્યક્તિને માર્યા, એના કર્મ બંધાઈ ગયા. હવે બીજે દિવસે પાછા ફરીથી 6 વ્યક્તિને મારે છે, 6 પુરુષને 1 સ્ત્રી, 7 વ્યક્તિને મારે છે. તો બીજા દિવસના એના કર્મ આ જુદા છે કે એ જ છે? જુદા છે, જુદા છે, જુદા છે, બરાબર છે. પણ એ એક ફૂલ ઉપાડો તો આખી માળા કેમ આવે છે પછી? અને એના સાથે તમે બીજું ફૂલ નાખો તો એના સાથે જ એ પણ આવે છે, તો એ કેમ આવે છે? દરેક ફૂલને એમાં પરોવીને રાખે છે. નવા પણ તમે એને પરો છો, ઈ પણ છે, અને જૂના પહેલા પરવે છે, ઈ પણ એમાં છે, અને એક સાથે તમે ઉપાડી શકો છો. કારણ એમાં સૂત છે. ઈ સૂત કોણ છે? રાગ અને દ્વેષ નો સૂત્ર છે. અને બહાર જે હિંસા થાય છે, ઝૂઠ બોલાય છે, ચોરી થાય છે, અબ્રહ્મચર્ય થાય છે, પરિગ્રહ થાય છે, જે પણ ઘટનાઓ છે, કોઈના સાથે ઝઘડો થાય છે, કોઈના સાથે ઘૃણા થાય, પ્રતિ ઘૃણા થાય છે, કોઈના પ્રતિ નફરત થાય છે, કોઈના પ્રતિ જેલસી થાય છે, એક ધારા જુદી જુદી દેખાય છે. પણ એ જુદી જુદા ભાવમાંથી જુદી જુદી ઘટના જે ઘટે છે, અને એ બધા ફૂલો સ્વતંત્ર છે, પણ એક માળા બને છે, બધા આવીને એક સૂત્રમાં, એક રાગ દ્વેષમાં પરોવાઈ ગયા. એ રાગ દ્વેષનો ધાગો એક ધાગાથી બીજો ધાગો બાંધીને મોટો લાંબો થઈ જાય છે. તો આજ જે ક્રોધ કર્યું છે, આજ જે હિંસા કરી છે, એના માટે થઈને શું કામ હિંસા કરી? એને મને માર્યું હતું એટલે હું એને મારું છું. એને મને માર્યું હતું એટલે ત્યારે જે મારા મનમાં દ્વેષ ભાવ આવ્યા, એ દ્વેષ ભાવ લઈને હવે હું આગળ પ્રતિક્રિયા કરું છું કે એને હું મારું છું. અને એ મારતી વખતે હજી મારા મનમાં જે દ્વેષ આવે છે, એ લઈને પાછું હું ત્રીજે દિવસે અર્જુન માલી પાછું એને મારવા જાય છે. મારા પત્નીને એના સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ લોકો તો વયા ગયા, બીજા લોકો આવ્યા, પણ મારા સાથે, મારા પત્ની સાથે મારી સામે ગલત વ્યવહાર કર્યો તો હું મારી નાખીશ. એ ઘટના 6 મહિના પહેલા થયેલી, અને 6 મહિના સુધી બરાબર રોજ હિંસા કરે છે, રોજ હિંસા કરે છે, તો રોજ નવા કર્મ બાંધે છે. પણ એ ભાવ ત્યાંનો ધાગો ત્યાંથી લઈને આવ્યો છે. આવી ધ્યાનમાં, કર્મ નવા છે, કર્મ પરમાનું નવા ભેગા થાય છે, પણ એ રાગ દ્વેષનો એક રસ એમાં મેળવીને બંધાઈ જાય છે, બંધાઈ જાય છે, બંધાઈ જાય છે, એ સ્ટોર થતું જાય છે બધું. પછી એ સ્ટોરને તમે શું કરો? સ્ટોરને શું કરો? ક્યારેક એવું, જ્યારે હિંસાના ભાવ ન હોય, ક્રોધના ભાવ ન હોય, ત્યારે કંઈક સાંભળવા મળે, કંઈક જોવા મળે, કંઈક કરવા મળે, અને કરવાનો જે ભાવ આવે છે,
એ કરવાના ભાવમાંથી એક સુંદર ભાવ, એક સુંદર વિચાર આવે છે. કોઈના સાથે ઝઘડો થયો, ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ ગુસ્સો આવ્યો, ખૂબ ગુસ્સો આવ્યો, અને અંદર આવ્યા. આવીને પછી માં કે એ બેટા થોડું કંઈ ખાઈ લે ને. શું થયું? થોડું ઓછું થયું પણ થોડું હજી છે, મારે નથી કંઈ ખાવું. થોડી વાર પછી પાછી માં આવે, પાછી કે બેટા શું થયું? બહુ ગુસ્સામાં છું. કઈ વાંધો નહીં, થાય, કોકો સંસાર થાય, થયા કરે, થોડું શાંત રહેજે. એટલે પાછું શાંત થઈ ગયા. તો થોડું થોડું શાંત થઈ જાય, થઈ જાય, થઈ જાય. તો એવી રીતે કોઈના પ્રેમના કારણથી, કોઈના સદવિચાર કારણે, કોઈના કોઈ સારું એવું પ્રેરક કોઈ ઘટના વાંચી લીધી, પેપર પછી પેપર હશે, એક પેપરમાંથી પણ કંઈ વાંચી લીધું અને એ વાત લાગી ગઈ, બતાવી ગઈ. બે ભાઈ છે, એક ભાઈને બહુ સારું સારું કહે છે અને ભાઈને શું વાત કરું, ભગવાન મહાવીર જે કહ્યું એ શું તમને કહું. ઉત્તરાધ્યન સૂત્રનો અધ્યયન છે, અસંસ્કૃત અધ્યયન. એમાં એક ઘરમાં એક વ્યક્તિ એક બકરીનો નાનો બછડો પાળે છે, બચ્ચો, અને એક ગાય અને એક એનો બચ્ચો છે. એ ગાયનો બચ્ચો જુએ છે, મને અને મારી માને રોજ ખાલી ઘાસ ખવડાવે છે આ માલિક, અને ઓલો બકરો છે ને, બકરીનો બચ્ચો છે ને, એને જે પોતે ખાય છે ને એના છોકરા આવે, થોડું ખાય છે ને બાચું બધું એને ખવડાવે છે, એ પણ પોતાના થાળીમાંથી બધું એને ખવડાવે છે. એ માને આવીને કહે છે કે માં તું દૂધ આપે છે, આખા પરિવારને તાકાત આપે છે, ગોબર લે છે, ઘર લીપે છે, તું આટલા પ્રેમથી બધાને રાખે છે, કોઈને કંઈ કરતી નથી, પણ શું ફાયદો આ કરીને? આ માલિક કેવો છે કે તને તો ખાલી ઘાસ આપે છે અને ઓલાને જો કેટલું સારું સારું આપે છે ખાવાનું. માં કે બેટા દુઃખ નહીં કર, આપણે એમ જ રહેવાનું. આપણે ઘાસ ખાઈને રહીએ છીએ અને આપણે જેવું તેવું લઈને પણ સારું આપવાનું, ઘાસ ખાઈને પણ દૂધ આપી દેવાનું, આ સારું છે બેટા. થોડું ઘણું જીવનને લગતું લઈએ અને સેવાના મોટા કામ કરીએ તો શું છે? શું છે? માં બાળકને શીખડાવે કે ના, એવું કેવું કે નહીં બેટા, તને આજે આમના નહીં ખબર પડે, થોડા દિવસ પછી ખબર પડશે. થોડા દિવસ જાય, એના ઘરે કોઈ મહેમાન આવ્યા, મહેમાન આવ્યા તો મહેમાનને જમાડવાનું છે, કોઈ સારા પ્રસંગ ઉપર આવેલા છે, મોટા મહેમાન આવેલા છે, શું કરવાનું છે? ક્યાં બકરીનું બચ્ચો છે એને મારી નાખ, માંસ ખાડવા. ઓલું એને મારતા જોયું અને ડરીને માં પાસે આવ્યો બછડો, અને માને કે માં આજે માલિકે શું કર્યું? કે શું થયું બેટા? કે ઓલા એને રોજ ખવડાવતા હતા ને સારું સારું, એને મારી નાખ્યું. શું થયું જીવનનું? શું થયું જીવનનું? તો બસ એક આપણે જોઈએ છીએ, આને સારું મળ્યું, આને સારું મળ્યું, આને સારું મળ્યું, મને નથી મળ્યું, મને નથી મળ્યું, મને નથી મળ્યું, મારા પાસે શું છે? પણ એક વૃત્તિ એવી અંદરની છે કે જે સમજે કે એમાં શું છે? આ મેં કપડું પહેર્યું, આ 100 રૂપિયા મીટર છે કે 200 રૂપિયા મીટર છે શું ખબર કોઈને? બસ પહેરવાથી કામ છે, આપણું રક્ષા થઈ. આપણે આવશ્યક શું હતું કે મારે ઠંડ ન લાગવું જોઈએ, મારું સારી રીતે જીવન ચાલે એટલું મને મળી ગયું, બસ થઈ ગયું. એનાથી હું કેટલું કામ કરી આપું કોઈના માટે, કોઈના માટે સારું કરી આપું, તો એ મારા અંદરની વૃત્તિ છે. તો એનાથી જે સાતાવેદનીય કર્મનો બંધ થયો
અને એનાથી જે ઉત્કૃષ્ટ ભાવ આવ્યા અને એ જ રડતા બેસીએ રોતા બેસીએ અને ખોટું માનીએ ભાઈ જેને મળ્યું છે મળ્યું છે ઠીક છે પણ એનું પરિણામ શું આવશે કોઈ સારું કર્યું નથી અને લેતા જ ગયા લેતા જ ગયા લેતા જ ગયા તો પરિણામ શું આવવાનું છે પરિણામ તો એ જ આવશે જે બછડાનું થયું બોલો બકરીના બચ્ચાનું થયું તો આ રીતે થોડું ચિંતન થોડી કોઈ ઘટના થોડા આવા રૂપક શું કામ ભગવાન મહાવીર ખરેખર એવું કંઈ થયું હશે કે ગાયનો બછડો કોઈ કહેવા ગયો માને કે માં આમ છે પણ આવા પ્રતિકાત્મક રૂપથી પણ ભગવાનજી સમજાવે છે આ ઘટના પાછળ એની મનોવૃત્તિનું પરિવર્તન કરવા માટે અને આ પરિવર્તન શેનાથી થાય આ જેટલું જેટલું પરિવર્તન થશે જેટલું જેટલું આ કષાય ભાવ ઈર્ષા ભાવ બીજા પાસે આ છે બીજા પાસે આ છે અને એ એનાથી દુઃખ લેવાનું આ જેટલું ઓછું થશે એનાથી શું થશે આત્મવિશુદ્ધિ થશે એનાથી જીવન પવિત્ર બનશે અને આ જે વૃત્તિ છે એ જ ઓરિજિનલ ભાવ છે એનાથી જે કર્મના પ્રભાવ દેખાય છે ને આપણે આપણા જાતને પરતંત્ર અનુભવીએ છીએ કર્મના અધીન પોતાને જે સમજીએ છીએ તો એ કર્મના અધીન સમજવાનું પરતંત્ર થઈને રહેવાનું ગુલામ થઈને રહેવાનું આ અટકી જઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કે મારું સ્વતંત્ર અસ્તિત્વ છે અને આ દિવ્ય ભાવથી આ દિવ્ય ભાવથી જે જીવન વ્યવહાર થાય છે એ જ દિવ્યતાને પામે છે એક દીપક પાસે કોઈ બીજે બીજો હજી પ્રજ્વલિત નથી થયું એ દીપક આવીને એને ટચ કરી જાય તો શું થશે શું થશે બીજો દીપક પણ જલી જશે એ પણ પ્રકાશ આપવાનું કામ કરશે તો એવી જ રીતે એક સારી વૃત્તિ એક સારા ભાવ આ બીજા ભાવને પણ શું કરે છે પ્રકાશ આપે છે અને એને પ્રકાશ આપીને એને જ્યોતિ આપીને એના એ પણ પ્રકાશ આપવાનું કામ કરશે એક દીવાથી સેંકડો દીપ જલે છે જહ દીવો દીવ સંયમ જેવી રીતે એક દીવાથી સેંકડો દીપ ચાલે છે એવી જ રીતે એક સારા ભાવથી હજારો સારો ભાવ થતા જ જાય છે થતા જ જાય છે થતા જ જાય છે તો આ કર્મ અને આત્માના શુદ્ધતાનું આ જે રૂપ છે એક હવાનો ઝોકો એવો ક્રોધનો આવી જાય એક હવાનો ઝોકો એવો અહંકારનો આવી જાય કે બધા જ પ્રજ્વલિત દીપોને એ બુઝાવી નાખે અને એક સદભાવનાનો આવો ભાવ જાગે કે એક દીવાથી બીજો દીવો પ્રગટ થાય આજે તમે આટલું બધું સારું કામ કરો છો કેટલા બાળકોને સારા સંસ્કાર આપ્યા છે કેટલા બાળકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે કારણ કે ભગવાન મહાવીરની વાણી એ ભાવને બદલાવે છે અને એ ભાવ ચાલો આપણે જે આપણે શીખ્યા છે જે આપણે જાણીએ છીએ એ આપણે બાળકોને શીખડાવીએ તો એક દીવાથી કેટલા દીપક જલાવ્યા છે ભાગ્યશાળી છું ધન્ય છું કે આ ભાવ આપણને મળ્યો છે અને આપણું સન્માન આપણે પોતે કરવાનું છે કે મારા મનમાં આટલા સારા ભાવ છે આ સન્માન જાણે અને બીજા પણ કોઈ કરતા હોય તો એના પ્રતિ પણ સન્માન જાગે જે હું કરું છું એ જ કરે છે એમાં શું છે મોટું આ તો બધા કરતા હોય એવું નહીં આપણા અંદરમાં જે સારું છે એનું પણ આપણે એને પણ પ્રેમ કરીએ એને પણ સારું સ્વીકાર કરીએ અને બીજામાં જે સારું છે એને પણ પ્રેમથી સ્વીકાર કરીએ એમનું પણ મહત્વ છે અને ક્યારે એ સારું દેખાય જ્યારે પોતાના અંદરમાં કંઈક સારું ખજાનું છે એ ખબર પડે તો બીજાનો સારાનો સન્માન કરીએ અને મારા અંદરમાં હું દુખિયારી હું દુખિયારી હું દુખિયારી કરતા રહો
તો બીજાનો સુખ દેખાતો નથી, પણ આપણે મજામાં છીએ, આપણે આનંદમાં છીએ. હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું. ગુરુદેવજી કહેતા હતા કે હર આન ખુશી, હર આન હસી, હર વક્ત અમીરી હૈ બાબા. શું છે? સુખો રોટલો હોય તો પણ શું છે, સારું છે, મજાનું છે. ચાલો આજે આપણે આઈમ્બિલ કરી લઈએ. તો હર આન ખુશી અને ખૂબ સારો એવો માખણ લગાડીને આપે રોટલા ઉપર. ગુજરાતી છો ને તમે, રોટલા ઉપર શરદીના દિવસોમાં ઘી લગાડીને ખાવે ને, તો એવો રોટલો મળી જાય, વાહ, સારું છે મનમાં. અને સુખ મળ્યું તો પણ વાહ, દરેક રીતે વાહ વાહ કરતા આવડે. તો હર વક્ત અમીરી હૈ બાબા, આજ અમીરી છે, આજ સૌભાગ્ય છે, આજ અંદરનું જે ભાવ આવે તો દરેક જગ્યા અમીરી દેખાય. અને ગરીબી આ છે કે અંદરમાં દારિદ્ર છે, અંદરમાં ગરીબી છે, તો બહારનું વૈભવ પણ ગરીબ બનાવી દે છે, બહારનો વૈભવ પણ દરિદ્ર બનાવી દે છે. રાવણને સોનાની લંકા મળી અને રામ શું ખાતા હતા વનવાસમાં? શબરીના જૂઠા બેર મળ્યા તો પણ પ્રેમથી ખાધા કે નહીં? પ્રેમથી ખાધા કે નહીં શબરીના બેર? અને એ પણ કેવા, એ ચાખી ચાખીને જુએ અને પ્રેમમાં એટલી ભાવ વિભોર થઈ છે કે જે ખાટા હતા એને આપે, સારા હતા મીઠા હતા એ રાખી દીધા એક બાજુમાં, ઉલટું થયું, તો પણ પ્રેમથી ખાધું. ત્યાં જોવા ગયા કે શબરી કઈ જાતની છે? સાધારણ જાતિની. એના હાથનું ખાધું, એનું એઠું ખાધું. જો પ્રેમથી ખાતા આવડે તો પછી બેર હોય કે ગમે તે હોય, બસ આ જ કે સમ્યક્ત્વ જે છે, અહિંસાનો ભાવ જે છે, પ્રેમનો ભાવ જે છે, એ જ આત્માના તરફ લઈ જાય છે. આજ સ્વતંત્ર અસ્તિત્વનો અનુભવ કરાવે છે. નહીં તો ગુલામ થઈને રહો, પરતંત્ર થઈને રહો. આત્માનો અનંત ઐશ્વર્ય કોના હાથમાં છે? ક્રોધના હાથમાં, અહંકારના હાથમાં, મોહના હાથમાં, લોભના હાથમાં, કોના કોના હાથમાં છે? કેટલા જણા નાશ નચાવે છે, કેટલાની ગુલામી કરવી પડે છે. અને એક વિશુદ્ધ ભાવ, એક જ ભાવ, જેના હજાર માલિક છે એ પરતંત્ર છે, પણ જેનો કોઈ માલિક નહીં, એ પોતે જ માલિક છે એક, તો બસ એ સ્વતંત્ર છે. તો આત્મા સ્વતંત્ર છે અને કર્મ એના દુનિયાના સ્વતંત્ર છે. એના દુનિયામાં આપણી દખલદારી નથી અને એ આપણા દુનિયામાં એનો દખલદારી નથી. સાથે રહીએ, પ્રેમથી રહીશું, એનું પણ ધ્યાન રાખીએ, એને પણ આવશ્યક વસ્તુ આપી, તો એ પણ તમને સાથ આપશે. સ્વાધ્યાય કરવામાં, દાન આપવામાં, કમાવવામાં, દરેક રીતે એ પણ સાથ આપે. અને એ પણ શું છે? એ પણ શું છે? સારું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું, સારું શરીર, સ્વસ્થ શરીર પ્રાપ્ત કરવું, એ પણ શું છે? એ પણ શુભ કર્મનો ઉદય છે, અશુભ કર્મનો નહીં. એ પણ સાતાવેદનીય છે, એ શુભ નામ કર્મ છે, એ શુભ ગોત્ર કર્મ છે. મજામાં રહીને બધું છે, મળી ગયું છે, અશુભ છે, એનો આનંદ લઈને, એને સ્વીકાર કરીને એમાંથી સારું પૈદા કરે, એમાંથી સારું સૃજન કરે. આવી ધ્યાનમાં, કર્મ સિદ્ધાંત ખાલી ચોપડા માટે નથી, ખાલી લખીને રાખવા માટે નથી, ખાલી બહુ સારું છે, આ જુદું છે, આ મેં જુદા છે, એ જુદા છે, આ જુદું પણ દેખાડવા માટે નથી.
પણ અંદરના આનંદનો અનુભવ કરવા માટે જ. થેન્ક યુ યશ અચમાન, બહુ જ સુંદર રીતના એક્સપ્લેન કર્યું, બહુ જ ફાઇન તમે કર્યું, રિયલી બ્યુટિફુલ, થેન્ક યુ. બહુ જ ફાઇન રેશાજી મહારાજ. કોઈ ના, બહુ સરસ, બસ આટલું જ આપણે સ્પષ્ટતા આવે બસ, અને જેટલી સ્પષ્ટતા આવે એટલું સારું લાગે, જીવવું પણ સારું લાગશે, આ સંસાર પણ સારું લાગશે. આપણે એકબીજાને સારા લાગીએ છીએ કે નહીં? સારા છે, તમને લાગે છે. યશાજી મહારાજ, હાજી, જાતિ સ્મરણ જ્ઞાન મતિ જ્ઞાનનું છે ને એક, તો જાતિ સ્મરણ જ્ઞાન ત્યારે મતિ જ્ઞાન એટલે કેવી રીતના થાય? કર્મ ઓછા હોય જ્ઞાનાવર્ણ્ય કર્મ નહીં, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ આ સ્મૃતિમાં આવે. સ્મૃતિ, સંજ્ઞા, પરિબોધ આ શું છે? મતિ જ્ઞાન ભેદ છે. તો સ્મૃતિમાં આ રે એટલે સત્તામાં રહેવું અલગ વાત છે, અને સ્મૃતિમાં આવે એટલે એ થોડું અંકુર થવા માટે બીજ ઉપર આવે, અને જ્યારે એ અંકુર દેખાય ત્યારે પછી એ શ્રુત જ્ઞાન થાય. અત્યારે તમને નવતત્વનું જ્ઞાન છે, પણ નવતત્વના શબ્દોનો સ્મરણ પણ નથી કર્યું. આપણે એક કલાક સ્વાધ્યાય કર્યું તો એમાં એ શબ્દો પણ ઉચ્ચાર્યા નથી. હા, સમજી ગઈ. તો એ જ્ઞાન ક્યાં ગયું તમારું? ખોવાઈ ગયું ત્યારે? ના ના, છે, પડ્યું છે. તો એ મતિ જ્ઞાન છે, સત્તામાં પડ્યું એ. અને હવે એકદમ ધ્યાન આવ્યું કે અરે, મેં પ્રકાશભાઈને તો જોયા હતા, એ જ તો છે પ્રકાશભાઈ. તો શું થયું? મને સ્મરણ આવ્યું કે ના, મેં એમને જોયા હતા, એ વિરાજન આવ્યા હતા. અને જ્યાં સુધી સ્મરણ ન આવે ત્યાં સુધી કોણ છે, કોણ છે, કોણ છે એ જાણે છે. આપણે કોઈ જાણતા હોય, ઓળખતા, ઘણા દિવસ પછી જોઈએ તો જોયા પછી શું લાગે છે કે ભાઈ એને ક્યાં દેખાયા, જોયા છે, એને ક્યાં જોયા છે, પછી એમ ધ્યાન આવે કે હા, આ ભાઈ આ છે. તો આ મતિ સ્મૃતિ ચિંતા ચિંતન થયું, અને પછી અભિનિભૂત થયું એટલે બોધ થયું કે હા આ છે, અને પછી શબ્દમાં આવ્યું કે આ ભાઈનું નામ આ છે, પછી એમને હું બોલાવું. તો એવી જ રીતે આ જાતિ સ્મરણ જ્ઞાન પણ એક, એને પકડવા જઈએ, પકડવા જઈએ, ક્યાં હતા, ક્યાં હતા, ક્યાં હતા, આપણે ક્યાં હતા, આ કોણ છે, કોણ છે, કોણ છે, જોયા 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 જાય, અને એકદમ અચાનક ધ્યાનમાં આવે કે આ આમ છે. તો એવી જે સ્મૃતિ પાછળ જાય અને એમાંથી જે જાગરણ આવે એ સ્મૃતિ, આપણે ત્યાં વસ્તુ મુકાઈ ગઈ અને યાદ નથી, આપણે કીધું કે હું આ રૂમમાંથી અહીંયા ગઈ હતી ત્યારે મારા હાથમાં હતું, પછી મેં ત્યાં કામ કર્યું, કામ કરતી વખતે ટેબલ ઉપર મૂક્યું હતું, અને પછી ટેબલ ઉપર મેં ઉપાડ્યું કે નહીં, ચાલો ઓલા રૂમમાં જઈને જોઉં ટેબલ ઉપર છે કે નહીં, તો ટેબલ ઉપર નથી. તો પછી હું વિચારું છું અહીંયા કોઈ આવ્યો હતો, કોણ કોણ હતું મારી સાથે, આપણે એને યાદ રહે. પછી એને પૂછ્યું તે જોયું, તો હા કે એ તમારું પડ્યું હતું ને એટલે મેં ઉપાડીને રાખ્યું છે, જો સામે અલમારીમાં છે. તો આપણે શું કર્યું કે ક્યાં મૂકવાનું, ક્યાં મૂકવાનું, ક્યાં મૂકવાનું, ક્યારે મારા હાથમાં હતું, ક્યાં હું ગઈ હતી, કેવી રીતે ક્યાં શું કામ કરતી હતી, પછી ત્યાં ટેબલ ઉપર કામ કરતી હતી, ત્યાં રહી ગયું, ત્યાં રહ્યું હશે, શંકા થઈ ત્યાં રહ્યું હશે, પછી ત્યાં જઈને જોયું નથી, પછી મેં યાદ કર્યું કે કોણ મારી સાથે હતું, તો પછી એને મેં પૂછ્યું. તો એવી રીતે આપણે જેટલું ઊંડો ઊંડો કોઈ પ્રશ્નમાં, કોઈ જિજ્ઞાસામાં, કોઈ એમાં અંદર જઈએ અને જાણવા માંગીએ કે શું છું, શું છું, શું છું, ક્યાં હતું, શું કર્યું હતું, શું કર્યું હતું, શું કર્યું હતું, તો એ રીતે ચિંતન કરતા કરતા, અને ક્યારેક ક્યારેક શું થાય છે કે અચાનક, જેવી રીતે મેં તમને એક વખત દાખલો આપ્યો હતો કે એક
આવશ્યક સૂત્રમાં એક દાખલો આપેલું છે કે એક તાલાબ છે, એ તાલાબના ઉપર લીલન ફૂલન આવી ગઈ છે, કાઈ આવી ગઈ છે, એકદમ કાઈનો કલર અમે એક વખત વિહાર કરીને આવતા હતા તો જોયું, જે ઈટનો કલર હોય ને તાંબાઈ રંગનો એવો કલરની કાઈ હતી એના ઉપર. અને શુભમજીના બેન અમારી સાથે હતા વિહારમાં, પુષ્પાબેન જે બેંગ્લોરમાં છે, તો એ બેન અમારા સાથે હતા અને શુભમજી પણ સાથે હતા જ્યારે દીક્ષા નહોતી લીધી હતી. તો એને ખબર નથી પડી, એને એમ કે હા કેવી સરસ લાલ માટી છે એકદમ. અને એ કરીને એ સિદ્ધિ ત્યાં ગઈ, ત્યાં ગઈ એટલે શું થયું, કાઈમાં પગ ધસાઈ ગયો. તો ક્યારેક ક્યારેક એવું આવી જાય છે આવરણ કે એના અંદરમાં નીચે, એને જે શાસ્ત્રમાં જે દાખલો આપ્યો છે કે આવી લીલ ફૂલ આવી કાઈ આવી હતી અને એના નીચે કંઈક અમુક મેંઢક રહેતા હતા, ફ્રોગ રહેતા હતા, અને એ અંદર દુનિયામાં અંધારામાં જે છે એ એવી રીતે જીવતા હતા. એક દિવસ હવાનો ઝોકો આવ્યો, જેવી રીતે પુષ્પા ગઈ અને એના પગથી કાઈ ફાટી ગઈ ને એ અંદર ઉતરી ગઈ, તો એવી રીતે હવાના ઝોકાથી કાઈ જુદી થઈ ગઈ અને એમાંથી એક મેંઢક અંદરમાંથી બહાર આવ્યો. બહાર આવ્યો એને જોયું, અરે વાહ, આ પૂનમની રાત આટલો સુંદર પ્રકાશ, આટલા સુંદર ઝાડ, એટલી ફૂલોની સુગંધ, કેવી દુનિયા છે આ, અરે રે, હું પણ મારા આખા પરિવારને લઈને આવું, દેખાડું, બધાના લોકોને લઈને આવીશ. અને પાછું નીચે અંદર જાય છે અને બધાને કહે છે કે ચાલો ચાલો, આ તો આપણે અંધારામાં જીવતા હતા, આપણે તો જીવતા આ કાદોમાં પડ્યા હતા, ચાલો ઉપર બહુ સારી દુનિયા છે. અને બધાને લઈને આવે છે, પણ એટલામાં શું થાય છે, પાછું ખાવાનો ઝોકો આવે અને પાછું બંધ થઈ જાય. હવે ક્યાં છે દુનિયા? લોકો કહે છે તને કંઈ સપનું જોયું છે કે કંઈ ખોટું કંઈ ભ્રમ થયું છે, શું થયું છે, કાંઈ નથી, આ આપણી જ દુનિયા સારી છે, બીજું કાંઈ નથી ત્યાં. એ કે ના છે, ચાલો કે ક્યાં જઈએ, પણ દેખાડ ને. એ કે ક્યાંથી દેખાડું, હવે તો નથી કે તું અમને ખોટો ખોટો ભરમાવે છે, ખોટું ફસલાવે છે, ખોટું બોલે છે, એના ઉપર આક્ષેપ કરે છે બધા, પણ એ ક્યાંથી લાવે, ક્યાંથી દેખાડે, અને છે માત્ર જરૂર. તો એવી રીતે આ મૃત્યુનો એવો કાયનો પડદો આવ્યો છે કે ક્યારે અચાનક આ ખુલી જાય, અને ખુલી જાય ને પછી ઓલી દુનિયા દેખાય કે આ કેવી દુનિયા છે. અને ક્યારે ક્યારે જેવી રીતે મેઘ કુમારને ભગવાન મહાવીર કહે છે અને એને થાય છે કે મેં હું હાથીના ભાવમાં એક પશુ જગતમાં પણ મેં આટલા સારા સત્કર્મ કર્યા, બીજાને બચાવવાની કોશિશ કરી, આટલી મહેનત કરીને, મેં નથી વિચાર્યું કે મને આ આગમાં હું બળી જઈશ, આટલા ઝાડ ઉખાડવા જાઉં, આટલું આ કરવા જાઉં, અને એનો બચાવવા માટે હું પગ ઊભો રાખીને રહી ગયો. તો પછી આજે આ જરાક મારા પથારીમાં કોઈના પગથી રજ આવી ગઈ, ડસ્ટ આવી ગઈ, તો એનો દુઃખ શું કામ મનાવું? હું દુઃખ મનાવવા વાળો નથી, હું તો બીજાના દુઃખને દૂર કરવા વાળો છું. તો ક્યારે એવા પ્રસંગ આવે અને જાતિ સ્મરણનો જ્ઞાન થાય તો ક્યારે એ પ્રેરણાપ્રદ થાય. પણ કોઈ વખત એવા વ્યક્તિને એવું જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય કે હું પૂર્વ ભાવમાં કમઠને જો જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય તો એમ કહેશે ને કે મેં પાર્શ્વનાથના એને મારી નાખ્યા હતા, એના પર ખોટા આક્ષેપ કર્યા હતા, એના પત્ની ઉપર મેં દુર્વ્યવહાર કર્યું, આ કર્યું, તે કર્યું, અને એ દુર્ભાવના પોતા પ્રતિ પૈદા થાય. તો જાતિ સ્મરણ જ્ઞાનથી કંઈક આપણું સારું જીવન હોય પાછળનું અને એ દેખાય, એ સ્મૃતિમાં આવે તો એ બરાબર છે. પણ આવું જ્ઞાન ન થાય તો સારું, કે જેનાથી આપણે પાછા નીચે જઈએ, આપણા મનમાં પાછા ખરાબ. યશજી મહારાજ, જ્યારે વિગ્રહ ગતિ થાય ત્યારે કર્મ બંધ થાય કે નહીં? કારણ કે કર્મન શરીર હોય છે ત્યાં, તો કર્મ બંધ થાય છે ત્યાં? કર્મ બંધ નથી થતા. થેન્ક યુ. ખાલી કર્મ એટલો થોડો સમય છે કે કર્મ આવે છે અંદર, એનો આશરો પણ થવા જેટલું ટાઈમ નથી રહેતો, તરત જ એ બીજા ભાવમાં જાય.
એટલે આમ લેશિયા સાથે જાય ને છે, છેલા ભવનની લેશિયા હોય એ ભેગી હોય. લેશાના કર્મના પરિણમન બધા સત્તામાં પડેલા છે. જે ભાવમાં જવાનું છે અથવા જે ગતિમાં જવું છે ત્યાં જવા નથી માગતા, બીજી જગ્યાએ જવાનું એવું, અને ત્યારે કર્મ ખેંચીને લઈ જાય. જે અનુપૂર્વી કર્મ છે એનું ઉદય હોય ત્યારે, અથવા જે ગતિમાં જવાનું છે, વનસ્પતિ એકેન્દ્રીય જીવમાંથી નીકળીને ત્રસ જીવમાં ગયા તો ત્રસ નામ કર્મનો ઉદય છે કે ત્યાં એ જાય છે. કે મનુષ્ય ભાવનો કર્મ, મનુષ્ય ભાવના નામ કર્મનો ઉદય છે તો ત્યાં જાય છે. તો કર્મનો ઉદય તો છે, એ પણ બહુ અલ્પ પ્રમાણમાં. આયુષ્ય કર્મ છે કે એ જ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ એ છે, અને જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય જે છે એટલા બધા પ્રકાર છે. થેન્ક યુ યશોચી મેમ. હાજી હાજી મંગલ પાઠ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોએ સવ સાહુનમ, એસો પંચ નમોકારો સવ પાવ પણાસનો મંગલાનંચ સવેસિમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે અજ્ઞા ચત્તારિ મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તોથમો મંગલમ. ચત્તારિ લોગુત્તમા, અરંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તોથમો લોગુત્તમો. ચત્તારિ શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરણા, ઓર શરણા નહીં કોઈ, જો ભવિ પ્રાણી આદરે તો અક્ષય અમર પદો. અંગુષ્ઠે અમૃત વસે લબ્ધિ તના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે બલવાંચિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે તાર, ભાવે કર્મ દાદીએ ભાવે કેવલ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હાજી.